વંદે માતરમ બાળ દોસ્તો, તમે બધા કેમ છો? મજામાં? તો આજે આપણે કુહુ વિષયમાં પાઠ એક ખિસ્સામાં પહેલવાનના પ્રશ્ન નંબર 30નો પ્રશ્નોત્તરી કરીશું. 30મા પ્રશ્નમાં છે કે નીચે આપેલા શબ્દો ઝડપથી બોલો. કયા અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે? કહો. આવા બીજા શબ્દો શોધો અને બોલો. આ તો રમત જેવું છે બાળ દોસ્તો. આમાં તમારે શું કરવાનું છે? આમાં બધા જે શબ્દ આપ્યા છે ને એ તમારે બોલવાના છે, અને બોલતી વખતે તમારો જીભ છે એ તમારી દાંત સાથે ક્યારે અડે છે એ તમારે જોવાનું છે. ઓકે, તો ચાલો જોઈએ. પેલું છે તબડક તબડક તબાક તબડક. આમાં તબડક ડ છે એ બોલીએ આપણે ત્યારે જો જીભ દાંતને અડશે. હવે જીભને પકડીને તમે ડમરાન ડ બોલો, બોલી શકાય? ડ ના બોલી શકીએ ને. તો ડ શબ્દ એવો છે કે જેમાં જીભની સાથે દાંતને અડે છે. થપ 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 થપ. થ અક્ષર એ પણ જીભની સાથે અડે છે. ધડ 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 ધડામ ધડ ધડ એ પણ ધ ડ છે એ તો ઓલરેડી આગળ આવી ગયો, તો ડ અક્ષર પણ જીભની સાથે અડે છે. ટન 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 નન એવું થાય. ન બોલો તમે, જીભને પકડીને બોલો તો દાંતને આડા વગેરે ન બોલી શકાય નહીં. તો એવી રીતે તમે એમાં પણ ચેક કરજો. ઓકે, ત્યાર પછી છે ઢીસુમ ઢીસ ઢીસ ઢીસુમ. તો આમાં અક્ષર આવશે ઢ. ઢ પણ દાંતને અડીને જ બોલાય છે, એટલે જીભ દાંતને અડે છે. ધડ 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 ધડાક ધડ ધડ તો એમાં ઢ. ત્યાર પછી દે ધનાધન તો એમાંય આવશે ન, નગારાનો ન. તડ 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 તડાક તડ તડ તો આમાં તો આપણને ખબર છે ડ અક્ષર એવો છે કે જે જીભ છે એ દાંતને અડે છે. તો બાળ દોસ્તો, આની સિવાય તમને બીજા આવડે તો તમે એની જાણકારી મેળવજો. ત્યાર પછી 31મો સવાલ છે. ધારો કે તમે સવારે ઉઠો ત્યારે તમને ખબર પડે કે તમારા દાંત ગાયબ થઈ ગયા છે. હવે તમે શું શું કરી શકો, શું શું ન કરી શકો, ચર્ચા કરો. હવે બાળ દોસ્તો, તમારે આમાં શું કરવાનું છે? તો તમે સવારે વહેલા ઉઠો અને તમને ખબર પડે કે તમારા દાંત ગાયબ થઈ ગયા છે, તો હવે તમે શું કરો બાળ દોસ્તો, અને શું ન કરી શકો એની ચર્ચા તમારે કરવાની રહેશે. તો દાંત ગાયબ થઈ જાય તો આપણે કંઈ કરી શકીએ નહીં. વૃદ્ધ માણસ હોય તો એ તો ચોકઠું લગાવી શકે, કંઈ નાના બાળકને તો ચોકઠું લગાવાય નહીં, એ લોકોને તો નવા દાંત ઉગે, પણ પહેલાં તો દાંત ગાયબ થાય નહીં. દાંત પહેલાં નાના હોવ તમે ત્યારે આવે, પાછા પડી જાય, પાછા આવે, પછી વૃદ્ધ થાવ ત્યારે પાછા પડે. તો આ તો ખાલી તમે એમ જ પ્રશ્ન કદાચ એવું ભરી શકે કે સવારે ઉઠો ને તમારા દાંત ગાયબ થઈ ગયા હોય તો તમે શું શું કરી શકો અને શું શું ન કરી શકો એની બાળ દોસ્તો તમારે જાતે ચર્ચા કરવાની રહેશે. હવે બાળ દોસ્તો, 32મો સવાલ છે કે 32મો પ્રશ્ન, 3ના જૂથમાં કામ કરો, તમારા દાંતને પાછા બોલાવવા માટે આપેલો પત્ર પૂરો કરો. હવે 3 જૂથમાં કામ કરવાનું છે, રેડી? અને તમારા દાંત જતા રહ્યા છે, ઓકે, એને તમારે પાછા બોલાવવા છે. તો પાછો બોલાવવા માટે તમારે કોને પત્ર લખવાનો છે? તો તમારા દાંતને પત્ર લખવાનો છે. તો ચાલો જોઈએ. સૌથી પહેલાં બાળ દોસ્તો, જ્યારે આપણે પત્ર લખતા હોઈએ તો પત્રની જમણી બાજુએ તમારું સરનામું એટલે એડ્રેસ આવે. હવે જો લખો, તમે તમારું સરનામું લખજો. અહીંયા મેં કોઈ પણ વ્યક્તિનું નામ લખી દીધું છે. પહેલાં તમારી અટક, પછી નામ ને પપ્પાનું નામ ટૂંકમાં. દાખલા તરીકે જસુભાઈ આવતા હોય તો જસુભાઈનો થાય જે, તો ઇંગ્લિશમાં જે થાય ને જસુભાઈનો, તો જે કરીને પછી અહીંયા ટપકું. તો પહેલાં શા રાધા જે, ત્યાર પછી બીજી લાઈનમાં આવશે એડ્રેસ, પહેલાં મકાન નંબર 77, પછી અલ્પવિરામ ધ્રુવ પાર્ક સોસાયટી, પછી
ટપકું અને અલ્પ વિરામ, ગુરુ વિરામ આપણે એ ટાઈપનું કહીએ ને, અર્ધ ગુરુ વિરામ એ ટાઈપનું. પછી તમે કયા સિટીમાં રહ્યો છો એ તો સુરત, અને પછી પૂર્ણ વિરામ. ત્યાર પછી છે તારીખ. તો તારીખમાં તમે કોઈ પણ અત્યારની તારીખ લખી શકો કે 3/8/2021 અથવા 4/8/2021 એ રીતે. ઓકે, બહુ આગળની જતી રહેલી તારીખ લખવી નહીં. હવે સરનામું જમણી બાજુ લખાય છે એટલે અહીંયા ડાબી બાજુ આવે સંબોધન. તમે કોને પત્ર લખો છો તેનું નામ આવે, તો મારા પ્રિય દાંત. ત્યાર પછી એને આપણે સંબોધન કર્યા પછી આપણે પત્ર લખવાનું શરૂ કરવાનું. હવે આપણે આપણા દાંતને પત્ર લખીએ છીએ તે લખવાનું મારા પ્રિય દાંત. તમને કોગળા ભરીને યાદ, બોલો શું કહે છે? તમને યાદ કરીએ છીએ પણ કઈ રીતે? તો કોગળા ભરીને યાદ કરીએ છીએ. આગળ જોઈએ. હવે બા દોસ્તો, તમારે આખો પત્ર ઓલરેડી લખેલો જ છે, ખાલી અમુક વચ્ચે શબ્દો ખૂટે છે એ તમારે પૂરા કરવાના છે. તો ચાલો જોઈએ. આજે સવારે હું ખાલી જગ્યા ત્યારે, તો ખાલી જગ્યામાં આવશે આજે સવારે હું ઉઠ્યો. શું આવશે? ઉઠ્યો ત્યારે મને ખબર પડી કે તમે અચાનક મારું મોઢું છોડીને ગાયબ થઈ ગયા છો. ખાલી જગ્યામાં શું આવશે? ગયા. તમારા વિના મને કેટલી મુશ્કેલી પડે છે એ હું તમને કેવી રીતે કહું? હું ખાલી જગ્યામાં આવે લખવાનું છે બા દોસ્તો, સકરપારા 97, ત્યાર પછી સિંગ, અને ત્યાર પછી પાછી ખાલી જગ્યામાં રોટલી જેવી વસ્તુઓ ખાઈ શકતો નથી. ખાઈ પછી ખાલી જગ્યા આવે ત્યાં લખવાનું શકતો. શું આવશે? શકતો નથી. તમે આવો, તમે પછી ખાલી જગ્યા આવો ત્યારે આ બધી વસ્તુઓ ખાવાની કેવી મજા પડે. અહીંયા ખાલી જગ્યા ત્યાં મજા પડે એ શબ્દ લખવાનું, મજા પડે. તમને ખબર છે આજે મારે માત્ર દૂધ પીને જ કામ ચલાવવું પડ્યું. આમ તો શીરો મને બહુ જ ભાવે છે, બહુ જ ભાવે છે, પણ તમે મોંમાં નથી ત્યારે મને એનો સ્વાદ બદલાયેલો લાગે છે. હવે તમે આવી જશો તો આપણે સરસ સરસ વસ્તુઓ ખાઈશું. તમારી આજુબાજુ જીભ બહેન ડાન્સ કરશે. હું તમને ખૂબ ચોખ્ખા રાખીશ, સવાર સાંજ બ્રશ કરીશ, સરસ ટૂથપેસ્ટ લગાવીને બ્રશ કરીશ. મહેરબાની કરીને તમે પાછા આવી જાઓ ને, તમારા વગર મારાથી ઘણું કહેવા જેવું બોલાતું નથી. હે મારા વાલા ધોળા રૂપાળા દાંત, હું તમને વિનંતી કરું છું. અને હા, સાથે દાઢબહેનને પણ લેતા આવજો. અત્યાર સુધી મારી જે ભૂલ થઈ હોય એની માફી માગું છું. છેલ્લો પેરેગ્રાફ અહીંયા પણ બાળ દોસ્તો એક પેરેગ્રાફ હતો, સૌથી પહેલાં અહીંયા આજે ત્યાં હતો, પછી બીજો પેરેગ્રાફ અહીંયા, અને આ છેલ્લો છે. તમારી આવવાની રાહ જોઉં છું, તમે આવશો તો મને રાહત થશે, તમને હું સારું સારું ખવડાવીશ, આવશો ને? તો આ રીતે તમારે પત્ર ખાલી જગ્યા છે પૂરવાની રહેશે. લિખિતન, તો અહીંયા જેણે પત્ર લખ્યો હોય જે વ્યક્તિનું નામ હોય એનું જ નીચે લિખિતન, તો એટલે તમારું નામ આવશે શાહરાધા. તમે તમારું જે નામ લખ્યું હોય તે તમારે અહીંયા લખવાનું રહેશે. ઓકે બાળ દોસ્તો, પ્રશ્ન નંબર 33. બાળક ચાલતું થાય તો તેને પગ આવ્યા એમ કહેવાય. હવે કોઈ બાળક નાનું હોય ત્યારે તો ચાલી ન શકે, પણ ધીમે ધીમે ચાલવા લાગે એટલે એને એમ કહેવાય કે હવે એને પગ આવ્યા એવું કહેવાય છે. એમ કહે છે, બાળકને પગ આવતા પહેલાં અને પછી શું થાય તે માટેનો વાક્ય બનાવો. હવે બાળકને પગ આવ્યા ન હોય એ પહેલાં શું થાય, અને બાળકને પગ આવી જાય પછી શું થાય તેના વિશે આપણે વાક્ય બનાવવાના છે. તો તે માટે આવા શબ્દો ઉપયોગમાં લઈ શકો. હવે તમારે વાક્ય બનાવવા છે તો એના માટેના શબ્દો પણ આપી દીધા છે, તો એ શબ્દોનો ઉપયોગ કરીને તમારે અહીંયા વાક્ય લખવાના છે, બનાવવાના છે. હવે કયા શબ્દ છે ચાલો જોઈએ. કહ્યા ઘરું, ઘોડિયું, ખીલે બાંધી રાખવું, જાત્રા અથવા યાત્રા, વાંખોડિયા, ધમાલ, દોડાદોડ અને તોડફોડ, આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે અહીંયા વાક્ય પ્રયોગ વાક્ય બનાવવાના છે. હવે પહેલાં તો તમારે તમારા ભાઈ બહેન જે છે હોય ને
તેને પગ આવતા પહેલાં એની સાથે શું કરતો હોય અને પગ આવ્યા પછી એને શું કર્યું હોય તો તમારા ભાઈ બહેનનું કોઈ પણનું નામ તમારે લખવાનું છે. દાખલા તરીકે આપણે અહીંયા લખીએ રાધા, રાધા બહેન છે, સોરી અહીંયા આ ભાઈ ચકી નાખવાનું ત્યારે, અને રાધાની જગ્યાએ રામ લખો તો ભાઈ રાખવાનું અને બહેનને ચકી નાખવાનું. ઓકે, રાધાને પગ આવ્યા, તમારા ભાઈ કે બહેનનું નામ લખી શકો અહીંયા. ઓકે, હવે શું લખી શકો? તો આ જેટલા શબ્દ આપ્યા ને એમાંથી તમે કોઈ પણ ઉપયોગ કરીને બનાવી શકો. રાધા કહીં આગળ હતી, પગ આવ્યા પહેલાં ઘોડિયામાં જ રહેતી હતી. પગ આવ્યા પહેલાં એ ભાખોડિયા ભરતી હતી. જો આવ્યો ને શબ્દ, કહીં આગળ હતી, ઘોડિયામાં જ રહેતી હતી, અને પગ આવ્યા પહેલાં એ ભાખોડિયા જ ભરતી હતી. પગ આવ્યા પછી એ ખૂબ દોડાદોડ, ધમાલ અને તોડફોડ કરે છે. તો આ શબ્દ આવ્યો ને, દોડાદોડ, ધમાલ અને તોડફોડ કરે છે. આ સિવાય તમે જાત્રા યાત્રાનું પણ લખી શકો કે જ્યારે પરિવારના લોકો જાત્રા યા કરવા જતા ત્યારે રાધાને હજુ પગ નહોતા આવ્યા એટલે તેને તેડવી પડતી હતી. તો આ રીતે, અને જ્યારે રાધાને પગ નહોતા આવ્યા ત્યારે તેને ખીલે બાંધી રાખતા હોય જેવી રીતે પશુને, એવી રીતે એને પણ બાંધી રાખવી પડતી હતી, કારણ કે તે બહુ દોડાદોડ પાખોડિયા ભરી અને ચાલી જતી હતી. તો તેને ખીલે બાંધી રાખવી પડતી હતી. અથવા તમે એમ પણ લખી શકો કે રાધાને પગ આવ્યા પછી તે બહુ દોડવા લાગી હતી એટલે તેને ખીલે બાંધી રાખવી પડતી હતી, એટલે કે તેને બાંધી રાખવી પડતી હતી. બાળકને કંઈ ખીલે ન બાંધાય એટલે ટૂંકમાં એને દોડાથી બાંધી રાખવી પડતી. પણ આવી રીતે તમે લખી શકો છો. હવે નાનું બાળક હોય એટલે મમ્મી બાંધી રાખે ને, ઘણા બાળક છે એ બહુ દોડાદોડ કરતા હોય અને મમ્મીને કામ હોય એટલે મમ્મી છે એ થોડીક વાર બાળકનો પગ છે એ પોતાની ચૂંદડીથી કેમ ખાલી એમ જ બાંધી દેતા હોય છે. પણ તમે આવા ખતરા કરતા નહીં. ઓકે બાળ દોસ્તો, ચાલો આગળ જોઈએ 34મો પ્રશ્ન. વાંચો, મજા કરો, સમજો અને સમજાવો. અહીંયા બાળ દોસ્તો બધા અલગ અલગ ચિહ્નો છે, પ્રશ્નાર્થના ચિહ્ન છે આ બંને, ઉપર ઉદ્ગારનું ચિહ્ન આપેલું છે, ત્યાર પછી બે પ્રશ્નાર્થના છે, પછી ઓ નો. આપણે ક્યારેક આપણી સાથે કંઈક ઘટના બની હોય તો આપણે કંઈક ઓ આવું ના થવું જોઈએ ત્યારે ઓહ ન બોલતા હોય, પછી કંઈક સારું થયું હોય તો વાહ બોલતા હોઈએ, અને કંઈક નવાઈ ભરેલું હોય તો આપણે કંઈ અરે રે આ શું થયું, આપણે ના પાડ્યું હોય ત્યારે આપણે બોલીએ ના એવું બોલીએ ને. તો આ બધા આવા સ્ટીકરની સાથે કેવા ભાવ દર્શાવે છે એવા ચિહ્ન આપેલા છે. ઉદ્ગાર ચિહ્નવાળા, તારે બધે પૂછપૂછ કરવી પડે? જ્યારે નવાઈ ભરેલું આંખે બોલાય ત્યારે ઉદ્ગાર ચિહ્ન આવે. અને તું હંમેશા ચડે ગોળે કેમ હોય છે? જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે આવું પ્રશ્નાર્થનું ચિહ્ન આવે છે. નવાઈ લાગે ત્યારે ઉદ્ગારનું અને પ્રશ્ન પૂછીએ ત્યારે પ્રશ્નાર્થનું. તો ઉદ્ગાર અને પ્રશ્નાર્થના ચિહ્નની નિશાની આપેલી છે. જરા ઊભી રે, ઊભી રે, પછી આપણે વાંકી અટકી ગયા એટલે આવું અલ્પવિરામની નિશાની આવે. શાની આવે? અલ્પવિરામની. શું કહ્યું? આપણે ક્યારેક બોલતા હોય ને કે શું કહ્યું, તો પ્રશ્નાર્થની ચિહ્ન નિશાની આવે. આવી રીતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે. શું થયું? પ્રશ્ન પૂછીએ ને ત્યારે આવી પ્રશ્નાર્થની આવે. જાદુ, આપણે એમ થાય કે જાદુ છે આ, ત્યારે ઉદ્ગાર એટલે નવાઈ ભરેલું આવે ત્યારે ઊભી લીટી અને નીચે ટપકો. વાહ, તો ઉદ્ગાર ચિહ્ન. જોરદાર, તો ઉદ્ગાર ચિહ્ન. બસ, મસ્ત, ઓ, અરે રે, બાપરે, આ બધામાં ઉદ્ગાર ચિહ્ન આવે. તમારે જો આખી નિશાની દર્શાવેલી છે, ઊભો લીટો અને પછી ગોળ ટપકો, જોઈ શકો છો તમે. ત્યાર પછી 35મો સવાલ છે, હસીએ. ચિંટુ, આ એક જોક્સ છે બાળ દોસ્તો. ચિંટુ છે એ ડૉક્ટરને કહે છે, શું તમે દુખાવા વગર દાંત કાઢી શકો છો? ચિંટુ છે એ ડૉક્ટરને કહે છે, ડૉક્ટર સાહેબ, તમે મને દુખાવા થયા વગર મારા દાંત કાઢી શકો છો? ડૉક્ટર કહે, ના, હું ન કાઢી શકું.
चिंटू कहे हूँ काढ़ी शकू, चिंटू कहे हूँ तो काढ़ी शकू। डॉक्टर कहे केवी रीते, डॉक्टरे प्रश्न करो कि दुखावो थया वगर दात केवी रीते काढ़ी शकवा, तो चिंटू कहे छे ही ही ही। चिंटू कया दातनी वात करते आ तो आपणे जे हसीए तेनी, एटले एणे ही 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 कर्यो। આપણે આપણા અત્યારે હાંસીએ તેમાં આપણા દુખાવો થાય ન થાય, અને આપણે કહી પણ શકીએ કે મને મેં દાંત કાઢ્યા, તો આ રીતે। ત્યાર પછી 36મો સવાલ છે, આ ચોપડીમાં ન વાંચ્યું હોય અને વિદ્યાર્થીઓને નવો લાગતો હોય તેઓ એક શબ્દ વારાફરતી બોલવા કહો, તેઓ જે શબ્દ બોલે તે બોર્ડ પર નોંધતા જાઓ, તે જ વખતે તેમણે તે શબ્દ ક્યાં સાંભળ્યો વાંચ્યો હતો તે પૂછો, શબ્દ વિશે ચર્ચા કરો, ત્યારબાદ બોર્ડ પર નોંધાયેલા બધા શબ્દો વિદ્યાર્થીઓને અહીં આપેલી જગ્યામાં નોંધી લેવા કહો। દરેક એકમ પૂરો થાય એટલે શબ્દપોટલીની રમત આવશે, એકમ ચાલતો હોય તે દરમિયાન વિદ્યાર્થીઓ વર્ગશાળા કે ઘરમાં થતી વાતો, બજારમાં જોયેલી જાહેરાતો, બિલ વગેરે અન્ય વાંચતી વખતે તેઓ નવા શબ્દોની નોંધ રાખે તેમ તેમને યાદ કરાવતા રહો। અત્યારે આપણે ઓનલાઈન કાર્ય છે એટલે આ કાર્ય આપણે અહીંયા કરાવી શકશું નહીં, પણ તમને આવા બીજા શબ્દ પણ આવડતા હોય તો તમે જાતે બોલી શકો છો। હવે 36મો સવાલ છે, લગભગ સરખા શબ્દ હોય તેવી વાત કરેલી છે, આગવું તો દૂર અથવા છેટું, સુખ ચડવી એટલે અતિશય અણગમો થવો, ખાબોચ્યું એટલે પાણીથી ભરેલો નાનો ખાડો, વિંજાવું એટલે પલળવું, નિરાંત એટલે ફુરસદ, કરચલી એટલે કોઈ સુવાળી સાફ વસ્તુ સંકોસાવાથી એમાં પડતો સળ, કમાલ એનો અર્થ થાય છે નવાઈ ઉપજાવે એવું ઘણું સારું, ફાકડો તો રસિક અલ્પવિરામ ફક્કડ, કડક કઠણ આકરો, સંચો કપડાં સીવવાનું મશીન, અતિશય ઘણો જ પુષ્કળ, હરખ આનંદ, ધાબો તો ડાઘો અલ્પવિરામ, છાપરાના ઠેકાણે કરેલી અગાસી, છાપો પાડવો, ગર્વ કરવો, રોપ કરવો, અવનવું નવી નવી જાતનું, નવતર અલ્પવિરામ નવતર, જાણકાર તો જાણનાર, ચોકઠું તો દાંતનું ચોકઠું, અલ્પવિરામ અલ્પવિરામની નિશાની છે બાળ દોસ્તો, બારીકે બારણા બેસાડવા ચાર લાકડા સાલવીને કરેલો ચોખંડો ઘાટ, બચકું એટલે કરડવું તે ગાયબ અલોપ અલ્પવિરામ ગુમ થયેલો, કહ્યા ગરો કહ્યું કરે એવું આજ્ઞાકિત, ધમાલ એટલે ધમાચકડી, ભાખોડિયું એટલે ઘૂંટણિયું ગોઠણ। તો બાળદોસ્તો આ શબ્દપોટલીનું છે, એમાં જે નવા શબ્દ લાગતા હોય તે તમારે લખવાના, ત્યાર પછી તને સાંભળે રે એમાં અલગ અલગ આપણે પાઠ પ્રમાણે તમને પ્રવૃત્તિ પૂછેલી છે, એ ફક્ત ચર્ચા કરવાની છે, તો આ પ્રશ્ન તમારે જાતે કરવાનો રહેશે। શબ્દપોટલીમાં નવા શબ્દ તમને લખતા આવડે તો લખજો, બાકી આ પ્રશ્ન નહીં કરો તો ચાલશે। બીજા વધારાના જે આ પાઠ સિવાયના નવા શબ્દ આવડતા હોય તમને તો એ તમે આમાં લખી શકો છો। ત્યાર પછી બાળ દોસ્તો બીજો પાઠ છે, તેને તે ઉગશે, પાઠનું નામ શું છે બાળ દોસ્તો? તેને તે ઉગશે, પ્રશ્ન પૂછ્યો છે। હવે કોને શું ઉગશે તે તો આપણે પાઠ આગળ ભણશું ત્યારે જ આપણને ખ્યાલ આવશે, તો ચાલો આપણે પાઠમાં આગળ વધીએ। તમારા શિક્ષક પાસેથી ગીતડું સાંભળો, જીલગાન કરો અને જાતે ગાઓ, આ ગીતડું તમારે સાંભળવાનું છે, સાથે બોલતું પણ જવાનું છે અને ગાતું પણ જવાનું છે। ચાલ આપણે ફરવા જઈએ, ઝાડ પહાડને મળવા જઈએ, ચાલ આપણે ફરવા જઈએ, હરણા પાસે હળવા જઈએ, ઝરણા પાસે દોડી જઈએ, ફૂલડા સાથે રમવા જઈએ, આંબા ડાળે ઝૂલવા જઈએ, નદી કિનારે ભમવા જઈએ, આમ ભરીને તરવા જઈએ, ચાલ આપણે ફરવા જઈએ। અહીંયા આપણે આપણા ભાઈબંધ કે આપણે બહેનપણીઓ સાથે ફરવા જતા હોય તો આપણે વાત કરીએ ને કે ચાલો આપણે આજ ફરવા જઈએ, વૃક્ષોને મોટા જે પહાડો હોય ઊંચા એને આપણે આજ મળવા જઈએ, આપણે એવું કહેતા હોઈએ છીએ ને, ચાલો આપણે ફરવા જઈએ। હવે ફરવા ક્યાં જવાનું કહે છે? તો જે હરણ હોય એની પાસે હળવા થવા જવાનું કહે છે,
ઝરણા એટલે પાણીના જે નાના નાના પ્રવાહ વહી જતા હોય છે એ ઝરણા પાસે ચાલો આપણે દોડીને જઈએ. જે રંગબેરંગી ફૂલો છે એ ફૂલો સાથે આપણે રમવું છે, તો ચાલો આપણે ફૂલડા સાથે રમવા જઈએ. ચાલો આપણે ફરવા જઈએ. આંબાની જે સરસ મજાની ડાળ હોય એ ડાળે આપણને ઝૂલવાનો તો મજા આવી જાય, તો કહે છે કે ચાલો આપણે આંબાની ડાળીએ ઝૂલવા માટે જઈએ. નદીનો છે કિનારો, છે કાંઠો છે, તમે બધા ઘણા લોકો નદી કિનારે ગયા હશો ને, તમારા ફેમિલી સાથે એને જતા હશો તો તમને નદી કિનારે ફરવા જવાની બહુ મજા આવતી હશે. એકદમ સરસ મજાનું પાણી હોય, ઠંડી ઠંડી હવા હોય, રેતી હોય, ત્યાં દોડવાની મજા આવે. પણ ધ્યાને રાખવું પડે ને મારા દોસ્તો, નદી કિનારે પણ ત્યાં મજા પણ ફરવાની આવે છે. તો ચાલો આપણે નદીના કિનારે ભમવા એટલે ફરવા માટે જઈએ, ત્યાં આટા મારવા માટે જઈએ, હામ ભરીને તરવા જઈએ. આપણી જે હામ છે, મનમાં ઈચ્છાઓ છે, ટૂંકમાં એ આપણી ઈચ્છાઓ ભરીને ચાલો આપણે તરવા જઈએ. ચાલ આપણે ફરવા જઈએ, ચાલો આપણે ફરવા માટે જઈએ. વૃક્ષો અને પર્વતો, જે પહાડો છે એને મળવા માટે જઈએ. ચાલો આપણે ફરવા જઈએ. હવે આગળ બાળ દોસ્તો બીજી છે પ્રવૃત્તિ, ગાવાની મજા પડે તેમ રમવાની પણ મજા પડે. ચાલો એક રમત રમીએ. હવે ગીત ગાવાની તો મજા પડે પણ સાથે સાથે રમત રમવાની પણ તમને મજા આવતી હોય છે ને બાળ દોસ્તો. તો રમત રમવાની છે આજે, તમે બધા તૈયાર છો ને, તો ચાલો આપણે રમત રમીએ. પણ આ રમત કઈ રીતે રમાય, આ તમે રમી તો ગયા જ છો, તેમ છતાં હું તેની માહિતી તમને આપી દઉં. શિક્ષક કે રમાડનાર, હવે આજે આપણે ઓનલાઈન અભ્યાસ કરીએ છીએ એટલે તમે આ રમત ઘરે પણ રમી શકો છો. તો તમારા ઘરે છે એ જે રમાડનાર વ્યક્તિ હોય, એ જ્યારે કાંઈ ગાય ઉડે તો તમારે શું કરવાનું, ફર કંઈ બે હાથ વડે ઉડવાનો અભિનય કરવો. પણ રમાડનાર બોલે કાગર ઉડે તો તમારે ફર બોલવાનું નથી, અભિનય પણ કરવાનો નથી. રમાડનાર જ્યારે પક્ષીનું નામ બોલે ત્યારે ફર નહીં કરવાનું, પ્રાણીનું નામ બોલે ત્યારે જ ફર કરવાનું. જે ભૂલ કરે તેણે તે વખતે જે પશુ પક્ષીનું નામ બોલાયું હોય તેનો અવાજ કાઢી બતાવવાનો. દાખલા તરીકે રમાડનાર કહે ચકલી ઉડે, ત્યારે જે વિદ્યાર્થી ફર બોલે તેણે ચકલી કે બોલે એવું ચી ચી બોલી બતાવવાનું રહેશે. જરૂર પડે તો જ શિક્ષકે મદદ કરવી. અહીંયા થોડીક રમત છે ને એ બાળ દોસ્તો ઉલટી છે, ઊંધે છે. આપણને ખબર છે કે પક્ષી ઉડતા હોય ત્યારે આપણે ફર બોલતા હોઈએ, પણ અહીંયા ઊંધું છે. અહીંયા તમને એમ કહે કે ગાય ઉડે ત્યારે તમારે ઊંચા હાથ બે કરી અને ફર એવું બોલવાનું. પણ જો તમને તમારો રમાડનાર જે વ્યક્તિ હોય એ કહે ચકલી ઉડે ને ત્યારે તમે બે હાથ ઊંચા કરીને બોલો ફર, તો તમને સજા મળે. કારણ કે પક્ષી બોલતા હોય, પક્ષીનું નામ આવે ત્યારે તમારે ફર કરીને ઊંચા બે હાથ કરવાના નથી. જ્યારે પ્રાણી બોલતા હોય, ગાય ભેંસ બળદ, ત્યારે તમારે ઊંચો હાથ બે કરીને ફર બોલવાનું છે. પણ તમે એમ બોલ્યા ચકલી ઉડે ત્યારે બે હાથ ઊંચા કરીને ફર બોલ્યા તો તમને સજા મળશે. સજામાં શું મળશે, તો તમારે જે પક્ષીનું નામમાં ઊંચો હાથ કર્યા, દાખલા તરીકે ચકલી, તો ચકલી જેવો અવાજ કાઢે એ અવાજ તમારે કાઢવો રહેશે, આ તમારી સજા. તો ચકલી શું બોલે ચી ચી, તો તમારે બોલવાનું ચી ચી ચી. કાગડો શું બોલે તો કા કા. પછી મોર શું બોલે તો ટેહું ટેહું. તો આવા તમારે તમારો જો ભૂલ થઈ હોય તો તમારે આવા પક્ષીઓના અવાજ કાઢવાના રહેશે. હવે બાળ દોસ્તો આગળની પ્રવૃત્તિ જોઈએ. હવે તો તમને ગમતા ચિત્ર આવી ગયા છે, આવી ગયા છે ને, ક્યાં સરસ ચિત્રો આપેલા છે. તો આપણે આ ચિત્ર છે એ તમારે જોવાના છે અને આના વિશે આપણે આગળ છે એ આગળના લેક્ચરમાં એનો અભ્યાસ અને એને લગતા જે પ્રશ્નો આવે છે એનો આપણે અભ્યાસ કરીશું. તો તમે બધા જે ચિત્રમાં પક્ષીઓ આપ્યા છે તે કયા કયા છે તેના વિશે જેટલી જાણકારી મળે
અને તે લોકો શું ખાય છે, કઈ રીતે અવાજ કાઢે છે તેની જો તમને જાણકારી મળે તો તમે જાણકારી મેળવજો, મળે તો મેળવવાની. ઓકે બાળ દોસ્તો, ચાલો બધા બાળકોને વંદે માતરમ.